नमस्ते खेडूत मित्रों, गुजरात सरकार तरफ थी गुजरात ना खेडूतों माटे मुख्यमंत्री किसान सहाय योजना नी जाहेरात गुजरात ना मुख्यमंत्री विजयभाय रूपाणी द्वारा 10 ऑगस्ट ना रोज करवामां आवी हती। आ योजना अंतर्गत जे पण खेडूत मित्रों ने चोमासानी सीजन दरमियान पाकनी अंदर नुकसान थाय छे ए खेडूतोने 20,000 रूपियाथी लई अने 25,000 रूपियानी सहाय आपवामां आवे छे। आ योजनानो एक वीडियो मैं आ चेनलनी अंदर अपलोड करेलो छे, जे वीडियोनी लिंक तमने डिस्क्रिप्शननी अंदर पण मळी जशे अने अहीं आई बटननी अंदर पण तमने ए वीडियो मळी जशे। तो सौथी पहेला तमे लोको ए वीडियो જોઈ લેજો અને આજના વિડીયોની અંદર આ યોજનાની ઓફિશિયલી ઠરાવ સાથેની જે માહિતી આવેલી છે એ માહિતી આપણે જાણીશું। તો મિત્રો, દરેક માહિતી જણાવું એ પહેલાં જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એમને વિનંતી કરી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મોસ્ટ પાવરફુલ વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। तो सौथी पहला खेडूत मित्रों तमे लोको अहींया ऑफिशियली ठराव ऑफिशियली माहिती छे ए जोई शको छो। आ माहिती 10 ऑगस्ट 2020 ना रोज छे ए बहार पाडवामां आवी हती। मित्रों, आ पीडीएफ छे ए खूब ज मोटी छे जेनी अंदर दरेक प्रकारनी माहिती छे ए आपवामां आवेली छे। तो आ पीडीएफ माली जे अमुक मुद्दाओ छे ए नोट करेला छे, जे मुद्दाओ सौथी पहेला तमने जणाई दऊं, त्यार पछी आ पीडीएफनी अंदर जे इम्पोर्टंट माहिती छे ए पण आपणे जाणी लेशुं। मुख्यमंत्री किसान सहाय योजनानी अंदर ध्यान आकर्षित बाबतो एटले के मुख्य मुद्दाओ छे ए मुद्दाओ आपणे फटाफट જોઈ લઈએ। રાજ્યના તમામ ખેડૂતોને લાભ મળશે, જેમાં ગુજરાતની અંદર 53 લાખથી વધુ ખેડૂત ખાતેદારો છે એ આ યોજનાની અંદર લાભ લઈ શકશે। ત્યાર પછી મિત્રો, ખરીફ ઋતુ હેઠળના તમામ પાકોનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવ્યો છે, એટલે કે તમે ચોમાસાની સિઝન દરમિયાન તમારા ખેતરની અંદર જેટલા પણ પાકો કરો છો અને એમાંથી કોઈ પણ પાકની અંદર નુકસાન જાય છે તો તમને આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે। એટલે કે કપાસનો પાક હોય, મગફળીનો પાક હોય, તેલબિયાની અંદર બીજા કોઈ તલનો પાક હોય, આવા કોઈ પણ પાકની અંદર નુકસાન જાય છે તો પણ તમને આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે। ત્યાર પછી છે વન અધિકારી કાયદા હેઠળ સનદ ધારકને પણ આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે અને પ્રીમિયમ કે અન્ય કોઈ પણ પ્રકારની નોંધણી ફી નહીં ભરવી પડે। એટલે કે મિત્રો, આ યોજનાની અંદર લાભ લેવા માટે કોઈ પણ ખેડૂતોએ છે એ ચાલુ વર્ષ દરમિયાન પ્રીમિયમ ભરવું નહીં પડે, એટલે કે કોઈ પણ પ્રકારના પૈસા છે એ ભરવા નહીં પડે। ત્યાર પછી અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ એટલે કે માવઠાનું જોખમ થાય અને ખેડૂતોના પાકને નુકસાન થાય તો આ સહાય છે એ ખેડૂતોને આપવામાં આવશે, જેમાં મિત્રો રાજ્યના નાના, સીમાંત અને મોટા તમામ ખેડૂતોને લાભ મળશે। એટલે કે રાજ્યની અંદર જે પણ ખેડૂત મિત્રો નાના છે, એટલે કે નાના ખેડૂત છે, સીમાંત ખેડૂત છે અને મોટા ખેડૂત છે, એ દરેકને આ લાભ મળવા પાત્ર રહેશે। મિત્રો, થોડા દિવસો પછી આ ચેનલની અંદર એક વિડીયો અપલોડ કરી દઈ જેની અંદર માહિતી હશે કે નાના ખેડૂત કોને કહેવાય, સીમાંત ખેડૂત કોને કહેવાય અને મોટા ખેડૂત કોને કહેવાય। તો એ વિડીયો તમે લોકો ખાસ જોઈ લેજો, જેથી કરીને તમને માહિતી મળી જાય કે તમે કયા ખેડૂત છો, એટલે કે નાના ખેડૂત છો, મોટા ખેડૂત છો કે સીમાંત ખેડૂત છો, એટલે કે તમારી કેટેગરી કઈ છે એમની તમને માહિતી મળી જાય અને એ કેટેગરીને આધારે ઘણી વખત તમને લાભ પણ અલગ અલગ મળતા હોય છે। ત્યાર પછી મિત્રો, મહત્તમ 4 હેક્ટર સુધી છે એ આ યોજનાની અંદર લાભ મળશે। મિત્રો, દર્શાવેલ જોખમોથી થયેલ પાક નુકસાનની અંદર 33% લઈ અને 60% જેટલું નુકસાન ખેડૂતોને થાય છે તો પ્રતિ હેક્ટરે 20,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે અને પાક નુકસાનની અંદર 60%થી વધુ નુકસાન હોય છે તો એ ખેડૂતોને પ્રતિ હેક્ટરે 25,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને જમીનની અંદર 4 હેક્ટર સુધી એટલે કે મહત્તમ 4 હેક્ટર સુધી આ સહાય મળશે, એનાથી વધારે જમીન હશે તો ખેડૂતોને લાભ મળશે નહીં। હવે ખેડૂત મિત્રો, કયા કયા કિસ્સાની અંદર આ લાભ મળવાપાત્ર રહેશે એ આપણે ફટાફટ જોઈ લઈએ। તો જેમાં સૌથી પહેલું છે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળની સ્થિતિ સર્જાય અને ખેડૂતોના પાકને નુકસાન જાય તો પણ યોજનાની અંદર લાભ મળશે, અતિવૃષ્ટિ થાય એટલે કે વધારે વરસાદ પડે અને પાક નુકસાન જાય તો પણ આ યોજનામાં લાભ મળશે અને કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો પણ ખેડૂતોને લાભ મળશે। માવઠા માટે અહીંયા માહિતી આપેલી છે કે 15 ઓક્ટોબરથી લઈ અને 15 નવેમ્બર સુધીમાં સળંગ 48 કલાકની અંદર 50 mm થી વધારે વરસાદ કોઈ વિસ્તારની અંદર કોઈ તાલુકાની અંદર પડે છે તો ત્યાંના ખેડૂતોને આ યોજનાની અંદર છે એ લાભ આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત પાકની અંદર જે નુકસાન થાય છે એનું વળતર પણ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો છે અતિવૃષ્ટિ, અતિવૃષ્ટિની ગણતરી છે એ તાલુકાને લઈ અને કરવામાં આવી છે। અતિવૃષ્ટિના પ્રસંગોમાં જેવા કે વાદળ ફાટે છે, સતત ભારે વરસાદ પડે છે તો લાભ આપવામાં આવશે, જેમ કે દક્ષિણ ગુજરાતના રિજનિંગના જિલ્લાઓ જેવા કે ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ જિલ્લાની અંદર 48 કલાકની અંદર 35 ઇંચ કે તેથી વધુ વરસાદ પડે છે તો એ ખેડૂતોને લાભ આપવામાં આવશે અને એ સિવાયના રાજ્યના બીજા તમામ જિલ્લાઓ છે જેની અંદર 48 કલાકની અંદર 25 ઇંચ કે તેથી વધારે વરસાદ નોંધાય છે અને એ વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જાય છે તો એ ખેડૂતોને પણ આ યોજનાની અંદર લાભ આપવામાં આવશે। એટલે કે મિત્રો, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ છે જેની અંદર 35 ઇંચ વરસાદ છે અને રાજ્યના બીજા જિલ્લા
જિલ્લાઓ છે જેની અંદર 25થી વધુ વરસાદ હશે તો એ ખેડૂતોને લાભ આપવામાં આવશે, એટલે કે તાલુકાને યુનિટ ગણી અને માહિતી આમાં આપવામાં આવેલી છે। ત્યાર પછી અનાવૃષ્ટિ છે એટલે કે દુષ્કાળની સ્થિતિ થાય છે જેમાં તાલુકાની જ યુનિટ ગણવામાં આવ્યો છે। ચાલુ સિઝનનો કુલ 10 ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય ત્યાં છે એ આ સહાય આપવામાં આવશે, એટલે કે તમે જે જિલ્લાની અંદર રહો છો, જે તાલુકામાં રહો છો, ત્યાં ચોમાસા દરમિયાન 10 ઇંચ કરતાં ઓછો વરસાદ પડે છે અને ખેડૂતોના પાકને નુકસાન જાય છે તો લાભ આપવામાં આવશે। અને ત્યાર પછી છે ચોમાસું શરૂ થાય એટલે કે 31 ઓગસ્ટથી ચોમાસાની શરૂઆત થાય અને ત્યાર પછીના 2 વરસાદ વચ્ચે સતત 4 અઠવાડિયા સુધી એટલે કે 28 દિવસ સુધી શૂન્ય વરસાદ પડે અથવા તો વરસાદ ન પડે અને એની અંદર ખેડૂતોના પાકને નુકસાન જાય તો પણ લાભ આપવામાં આવશે। તો મિત્રો આ રીતે આટલા કિસ્સાની અંદર ખેડૂતોના પાકની અંદર નુકસાન જાય છે તો ખેડૂતોને આ સહાય છે એ આપવામાં આવશે અને આ સહાય છે એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે અને આની માટે ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એસડીઆરએફ હેઠળ જે પણ ખેડૂતોને લાભ મળે છે એ લાભ પણ મળશે અને આ પણ લાભ આપવામાં આવશે, એટલે કે બંને રીતે છે એ ખેડૂતો લાભ લઈ શકશે। ત્યાર પછી મિત્રો વધારે માહિતી આપેલી છે એ આપણે જોઈ લઈએ કે આ યોજનાની અંદર કઈ રીતે સર્વે થશે અને કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે। તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલીકરણની મુખ્ય બાબતો, જેમાં અસરગ્રસ્ત ગામ હોય, તાલુકો હોય, ક્લસ્ટરની જાહેર ઘટના બન્યા પછી 14 દિવસની અંદર કરવામાં આવશે, એટલે કે તમારા વિસ્તારની અંદર, તમારા તાલુકાની અંદર અતિભારે વરસાદ પડે છે અથવા તો કમોસમી વરસાદ પડે છે તો એમના 14 દિવસની અંદર છે એ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જિલ્લા તંત્ર દ્વારા સર્વે ટીમ બનાવી અને પ્રાથમિક આકારણી એટલે કે દિન 15 દિવસની અંદર આ કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે। આ યોજના માટે ડેડિકેટેડ પોર્ટલ છે એ તૈયાર કરવામાં આવશે, એટલે કે એક વેબસાઇટ છે એ પણ નવી ઉપલબ્ધ કરવામાં આવી શકે છે અથવા તો ફોર્મની વ્યવસ્થા પણ સરકાર તરફથી કરવામાં આવશે અને ગ્રામ્ય કક્ષાએથી જ આ યોજનાની અંદર છે એ તમે લાભ લઈ શકશો, એટલે કે ફોર્મ ભરી શકશો। ઈ ગ્રામ સેન્ટર ઉપરથી તમારે છે એ આ ફોર્મ ભરવાનું રહેશે તો એની માટે સરકાર તરફથી છે એ જાહેરાત કરવામાં આવશે, વ્યવસ્થા ગોઠવવાની હશે એની જાહેરાત કરવામાં આવશે। ખેડૂતોને અરજી માટે કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવાની રહેશે નહીં, એટલે કે જ્યારે પણ તમે ફોર્મ ભરવા જશો, ઓનલાઈન હશે કે ઓફલાઈન હશે, એ ફોર્મની અંદર તમારે કોઈ પણ પ્રકારના વધારાના પૈસા આપવા નહીં પડે। જે પણ ચાર્જ હશે એ સરકાર દ્વારા છે એ ચૂકવવામાં આવશે, એટલે કે મિત્રો અરજી ડેટા એન્ટ્રી છે એ રાજ્ય સરકાર દ્વારા જે પણ વીસીઈ ઓપરેટર હશે એમને જ ચૂકવી દેવામાં આવશે, એટલે કે ફોર્મ ભરવાના પણ તમારી પાસેથી પૈસા લેવામાં નહીં આવે। ત્યાર પછી છે મિત્રો પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી કરવામાં આવશે અને લાભની ગણતરી થાય ત્યાર પછી તાલુકા કક્ષાએથી મંજૂરી મળે, જિલ્લા કક્ષાએથી મંજૂરી મળે અને મંજૂરી થશે પછી જિલ્લા કક્ષાએથી ડાયરેક્ટ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર છે એ નાણાંની સહાય છે એ ચૂકવી દેવામાં આવશે, એટલે કે 15થી 20 દિવસની અંદર જ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આ પૈસા જમા કરી દેવામાં આવશે। તો મિત્રો આ રીતે આખી માહિતી છે જે મેં તમને જણાવી દીધી છે, જેમાં ખેડૂતો માટે 3 કિસ્સા છે, જે કિસ્સા અંતર્ગત ખેડૂતોના પાકને નુકસાન જાય છે તો ત્યાર પછી એમને એક ફોર્મ ભરવાનું રહેશે, ફોર્મ ભરી દેશે ત્યાર પછી સર્વે કરવામાં આવશે, સર્વે થઈ જશે ત્યાર પછી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર પૈસા પણ જમા કરાવી દેવામાં આવશે। તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આવી રીતે આખી જાહેરાત હતી જે મેં તમને જણાવી દીધી છે અને મિત્રો તમને માહિતી જણાવી દઉં કે આ ઓફિશિયલી PDF છે અને આ યોજના છે એ વર્ષ 2020થી જ લાગુ કરી દેવામાં આવશે, એટલે કે જે વિસ્તારની અંદર પાકને નુકસાન જાય છે એ વિસ્તારના ખેડૂતોને આ વર્ષથી જ લાભ આપવામાં આવશે। મિત્રો પાક વીમો જે પણ ખેડૂત મિત્રો ભરતા હતા, એમનું પ્રીમિયમ ભરતા હતા અને વીમા કંપનીઓ છે એ આ સહાય ચૂકવતી ન હતી અથવા તો એમની ઘણી બધી દાદાગીરીઓ ચાલતી હતી, એના કારણે સરકાર દ્વારા આ છે એ યોજના બહાર પાડવામાં આવી છે અને ખેડૂતોને આ રીતે હવે લાભ આપવામાં આવશે। તો મિત્રો મહત્વની અને સારી યોજના છે, હવે કેટલા અંશે આ છે એ એપ્લાય થાય છે અને કેટલા ખેડૂતોને લાભ મળશે એ આપણે જોવાનું રહેશે। તે સિવાય બીજી તમારે કઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે સબસ્ક્રાઇબ કરી લેજો અને મળશું, આવજો, બાય બાય, જય જવાન જય કિસાન।